वेलकम प्रियजनों, स्वागत छे तमारु डलाइट ऑफ जीसस क्राइस्ट चैनल। तमे जोई रह्या छे, जुओ अने आशीर्वाद ने पामो। आओ प्रियजनों, आपणे प्रार्थना करिए। स्वर्गीय जीवनना स्वामी येसु मसीहना नाममां फरी एकवार अमे तमारी सान्नि तमारा कृपाना सिंहासननी पासे आवीए छीए। प्रभुजी, अमे तमारा अधीन थईए छीए, तमारा वचनना अधीन थईए छीए, पवित्र आत्माना अधीन थईए छीए। तमे जे आज्ञा आपी अनंत जीवन छे ना अधीन थईए छीए। अमारू जीवन आत्मा मन सहित आत्मा समर्पण करीए छे। जे सांभळनारा छे, जोनारा छे, तेओ खूब आशीर्वाद पर आशीर्वाद पामो अने आत्मिक जीवन में तेओ आगर वधता जाओ, मारी प्रार्थना छे। आओ पवित्र आत्मा मित्र साथे मरीने काम करीए। लॉर्ड हालेलुया, तमारा पवित्र आत्मानी मदद दरेक ने मरे, मारी प्रार्थना छे। येशु मारा प्रभुना नामनी अंदर करेली प्रार्थना आप मान्य करो छो, खूब खूब आभार। जीवनना स्वामी, दाननू वरदान ने समझवा તમે તમારા લોકોને મદદ કરો કે દાનના વરદાનને તેઓ સમજી શકે। યેશુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમેન। તો રોમિયોનું પુસ્તક 12માં અધ્યાયની અંદર જે 7 કૃપાદાન છે, એ 7 કૃપાદાનનો આ એક વરદાન છે, અને તે છે દાનનું વરદાન। આપણે એક એક વરદાન કરીને શીખતા જઈએ છીએ। એમાં આપણે સૌ પ્રથમ જોયું હતું ભવિષ્યવાણીનું વરદાન, યાને કે પ્રબોધવાણીનું વરદાન, ત્યાર પછી સેવાનું વરદાન, શિક્ષણનું વરદાન, સુબોધનું વરદાન, હવે દાનનું વરદાન, યાને કે કૃપાદાન। રોમિયોનું પુસ્તક 12મો અધ્યાય આપણે ખોલીએ। રોમિયોનું પુસ્તક 12મો અધ્યાય આપણે કાઢીએ। 12મો અધ્યાય ની અંદર 8મી કલમ જુઓ, હું તમારા માટે વાંચું છું। અને જે સુબોધ કરનાર તેને સુબોધ કરવામાં લાગુ રહેવું, અને નીચેનો ભાગ જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું। અહીંયા શબ્દ શું છે? જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું, કચવાયા વગર કે મનની અંદર દુઃખી થઈને કે ઉદાસ થઈને કે મજબૂરીના ખાતર, એવું નહીં, પણ લખેલું છે ઉદારતાથી કરવું। અહીં ઉદારતાની સાથે જોવું દશાંશ અને ભેટ। આ દશાંશ અને જે ઉછાલીપણું ભેટ પ્રભુના રાજ્યની અંદર આપણે લાવીએ છીએ કે કરીએ છીએ, તો અહીંયા કોઈ બરજબરી કરવામાં આવ્યું નથી, પણ જે વ્યક્તિને પ્રભુએ દાનનું વરદાન આપ્યું છે તેને ઉદારતાથી એ દાન કરવું જોઈએ। દાન અને દશાંશ એ ભેટ છે, એ પ્રભુના વચન આધારિત છે, અને જ્યાં તમે પ્રભુની ભક્તિ કરતા છો મારા પ્રિય ભાઈ બહેનો, એ તમારા ચર્ચની અંદર તમારા સેવક જે કષ્ટમય શ્રમ કરીને વિષય તૈયાર કરે, તમારા લોકોને વચમાં વચનની વહેંચણી કરે છે, જે મહેનત કરે છે, તો એ લોકો મંડળીની અંદર જે જોઈતી જરૂરિયાત અને પ્રભુના કામને માટે જે દોડ મૂકે છે એમાં જરૂરિયાત એમાંથી પૂર્ણ થાય। તો જેને જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું, એવું લખેલું છે, કચવાયા વગર, નિરાશ કે હતાશ થયા વગર, કે કોઈ બરજબરીથી પણ કરવા કહેવામાં નથી આવ્યું કે તમે ફરજિયાત કરો જ, પરંતુ એક બાબત છે કે જ્યારે આપણે દાન કરીએ છીએ તો બીજાને સારું દેખાડવા માટે નહીં, કે પોતાનું માન શોધવા માટે નહીં, કે પોતાને ઊંચો કરવા માટે નહીં। કેમ કે દાન સંબંધી જોવા જાય તો કેટલાક લોકો આમાં તર્ક વિતર્કમાં પણ ઉતરી જાય છે, અને દાન સંબંધી જોવા જાય તો કેટલાક લોકો એવું પણ કહેતા હોય કે ભાઈ મંડળીમાં દાન નહીં આપવું જોઈએ, દશાંશ નહીં આપવું જોઈએ, ઉછાલ્યું પણ નહીં આપવું જોઈએ। તો જે સેવાનું જે રહસ્ય છે, અને પ્રભુના સંતો ભક્તો કઈ મંડળીઓમાં સેવા કરી રહેલા છે, તો બાઇબલમાં લખેલું છે બરડને મોડે છીકી ન બાંધ, તો તેની મહેનતનું પ્રતિફળ તેને મળવું જોઈએ। બીજા કોઈ બી કહેતા હોય વાત ભલે, બાઇબલ શું કહે છે
તેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. કલમને જોઈએ આપણે, પ્રેરિતોનો કૃત્ય ચોથો અધ્યાય 34-36, પ્રેરિતોનો કૃત્ય તેનો ચોથો અધ્યાય અને 34-36 સુધી હું વાંચું છું. તેઓમાંના કોઈને કશાની અછત ન હતી, આ પ્રેરિતો છે, કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા, અને વેચી નાખીને પ્રભુના સંતો ભક્તોના ચરણમાં તેઓ લાવ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા. અહીંયા જુઓ, ઉપલા ભાગમાં એમ લખેલું છે, તેઓને કશાની અછત ન હતી. એનું એક બાબત છે કે ઉદારતાથી જ્યારે માણસ પ્રભુના રાજ્યની અંદર વાવણી કરે છે, અને ખરેખર અગર જીવનમાં જો આ તમે આપવાનું શીખ્યા હોય ને આપતા આવેલા હોય, તો દેવનો જે આશીર્વાદ છે તમે તમારા ઘરમાં ચોક્કસ જોઈ શકશો. એનો તમને અનુભવ થશે કે આ દાનનું જે વરદાન પ્રભુએ મને આપ્યું છે, ઉદારતાથી આપું છું, એનું પ્રતિફળ મને મારા ઘરની અંદર, મારા પરિવારની અંદર, મંડળીમાં જોવા મળે છે. પણ કચવાયા વગર ઉદારતાની વાતો કરી છે. બીજી વસ્તુ એ છે, તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને, વેચેલી વસ્તુ અને તેનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા. આત્માની પ્રેરણામાં ચાલનાર વ્યક્તિઓ, અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વેચી આપતા, આપવામાં આવતું હતું. સીધું લખેલું છે, જેને જેની અગત્ય હતી તે પ્રમાણે તેને વેચી આપવામાં આવતું હતું. હવે અહીંયા પ્રેરિતોને જોઈએ, પ્રેરિતો પોતાના ગજવા ભરતા નહીં હતા, કે પોતાના માટે નહીં કરતા હતા, પણ બીજાઓને માટે. પ્રેરિતના જમાનાની અંદર તેઓ બીજાને માટે તેઓ એમ કરતા, અને એમાં પરમેશ્વરનો આશીર્વાદ પણ રહેતો, અને કોઈ પણ સારા વાનાની તેઓને ખોટ પડતી નહીં. 36મી કલમ, યુસુફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો. એની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધન દીકરો પાડી હતી. તેની પાસે ભોંય હતી, તેને વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રેરિતો પોતે ભોંય વેચી દેતા, એમાંથી જે નાણા આવતા. તો એવું બી નથી કે આ પ્રેરિતો બરજબડીથી એમ કહેતા હતા કે તમે મંડળીમાં લાવો ને મંડળીને આપો ને પ્રેરિતોના પગ આગળ મૂકો, એવું કહેતા નહીં હતા. પરંતુ શબ્દ શું છે, જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું. શાના માટે? પરમેશ્વરના રાજ્યની ભરોતરીને માટે. પણ જ્યારે આ દાનની બાબતો આવે ત્યારે કેટલાક લોકો એનો મારી મચરીને અવરોધ બનાવી દે છે. કદાચ તેઓ એમ પણ કહેતા કે મંડળીને લૂંટતા છે, વિશ્વાસીઓને લૂંટતા છે, કેમ કે તે સારા માટે કરતો હોય કે કરતી હોય, સેવક હોય કે સેવિકા, પરંતુ મારી મચરીને જે અવરો અર્થ કરનારા લોકો છે તેને એવી આદત પડી ગયેલી હોય કે દાન સંબંધી તેઓ ચર્ચા કરીને મારી મજરીને અવરો અર્થ કરીને જે સેવક કે સેવિકા કષ્ટમય શ્રમ કરીને આસુપાની સેવા કરતા હોય, તેની સેવામાંથી પર તોડી પાડવાને માટે એમ કરતા હોય છે, અને એ પ્રમાણે જો વર્તન કરતા હોય તો સમજી લો કે દેવના પવિત્ર આત્માની તેને મદદ નથી, પરંતુ પ્રભુના વિરુદ્ધમાં, પવિત્ર આત્માના વિરુદ્ધમાં, તે સેવકના વિરુદ્ધમાં, તે સેવિકાના વિરુદ્ધમાં અને મંડળીના વિરુદ્ધમાં આ તે કામ કરતા રહે છે. એનું એક જ કારણ કે દેવના પવિત્ર આત્માની મદદ તેને નથી. કદાચ મંડળીની અંદર પવિત્ર આત્માનો પણ વિરોધ કરતા હોય, અન્ય ભાષાનો પણ વિરોધ કરતા હોય,
આ પ્રેરિતો છે. પ્રેરિતોનો મતલબ કે પવિત્ર આત્માની પ્રેરણામાં ચાલનાર વ્યક્તિ. અને એ પવિત્ર આત્માની પ્રેરણામાં ચાલનાર વ્યક્તિ છે ઉદારતાથી પ્રભુનું કામ કરે છે, કચવાયા વગર પ્રભુનું કામ કરે છે, સમય ગુજારે છે, ઉજાગરા કરે છે, વિષયો તૈયાર કરે છે, પવિત્ર આત્માની દોરવણીમાં ચાલે છે. પણ ખોટી રીતે આપણે કોઈ પણ નાનો સેવક હોય કે મોટો સેવક હોય તેને આપણે ખોટી રીતે ચીતરવાનું નથી. અગર તમારી નજરમાં એવું છે કે ભાઈ આ સેવક કે આ સેવિકા ખોટું કામ કરે છે, તો તમારે બીજાઓને કહીને તેને વધારે પાડી નાખવાનું કામ આપણે કરવાનું નથી, પરંતુ એકબીજાની સાથે વાર્તાલાપ કરીને જે કઈ બાબતોનો તમારો પ્રશ્ન હોય એનો ઉકેલ કરીને તે નાનો સેવક હોય, મોટો સેવક હોય કે સેવિકા હોય તેને આપણે નિભાવી રાખવાના, કે જેથી તેઓ પ્રભુનું કામ કરતા રહે અને પ્રેરિતની પદવીને પણ જાળવી રાખે, પવિત્ર આત્માની દોરવણીમાં ચાલે. હંમેશા આપણે એકબીજાને નિભાવીને સંગતમાં ને એકતામાં રહેવું જોઈએ. કોઈને આપણે ખોટી રીતે ચીતરવાનું નથી. બાઇબલ આપણને બહુ સુંદર કહે છે, પ્રેરિતોનો કૃત્યની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ, પાંચમા અધ્યાયની અંદર 1-12, પ્રેરિતોનો કૃત્ય 5:1-12 હું વાંચી લઉં છું, તમે સાંભળો, બાઇબલ ખોલો. હા, પણ અનાન્યા નામે એક માણસ તથા તેની સ્ત્રી સફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંપત્તિથી તેણે પોતાના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિતરે કહ્યું કે ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે ભોય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી, અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જૂતું કહ્યું છે. એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું. પછી જુવાનોએ ઉઠીને તેને કફનમાં વિતાર્યો અને બહાર લઈ જઈને દાટ્યો. ક્રમશ 3 કલાક પછી તેની સ્ત્રી માહે આવી. જે થયું હતું તેની તેને ખબર નહોતી. ત્યારે પીટરે તેને પૂછ્યું કે મને કહે, તમે શું આટલી જ કિંમતે તે ભોંય વેચી? તેણે તેને કહ્યું કે હા, એટલી જ કિંમતે. ત્યારે પીટરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંને કેમ સંપર્યો છે? જો તારા વરને દાટનારોના પગલા આવી બારણે આવી પહોંચ્યા છે અને તેઓ તને પણ લઈ જશે. તત્કાળ તેને તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો. પછી તે જુવાનોએ મહે આવીને તેને મોયલી દીઠી અને બહાર લઈ જઈને તેના વરને પડખે તેને દાટી. આથી આખી મંડળીને તથા જે લોકોએ એ વાતો સાંભળી તેઓ સર્વને ઘણું ભય લાગ્યું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રિયજનો, અનાન્ય સફીરા બંને પતિ પત્ની છે. એની પાસે ભોંય છે. એ જમીન તેઓએ વેચી અને વેચીને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો, પરંતુ કેટલુંક એને પોતાની પાસે પણ રાખ્યું જે પ્રેરિતોને પણ ખબર નહીં હતી. બંને અનાન્ય સફીરા પતિ પત્નીને ખબર હતી. જે વેચ્યું એનું મૂલ્ય આવ્યું, એમાંથી અમુક ભાગ એ લોકોએ સંતાડી રાખ્યો, પોતાની પાસે રાખ્યો, અને અમુક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ બંને પતિ પત્નીએ સમજો કરેલો હતો, અને પિત્તર પવિત્ર આત્માથી ભરપૂર નવી નવી ભાષા બોલનાર, પવિત્ર આત્માની પ્રેરણામાં ચાલનાર પિત્તર પ્રભુના શિષ્યએ અનાન્યાન સફીરા એ બંને જે સમજો કરેલો તેમાંથી અનાન્યા પહેલો આવ્યો. પિતરે કહ્યું કે ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભોયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું પૂછ્યું તારા મનમાં કેમ ભર્યું છે?
તે ભોંય તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું. આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તેમાં સુંદર નહીં પણ દેવને જૂઠું કહ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પિત્તર પવિત્ર આત્માની ભરપૂર અને પવિત્ર આત્માની દોરવણીમાં પિત્તરની જીવનમાં બનતી ભૂલો અને એના મનમાં ચાલતા વિચારોને પિત્તરે જાણી લીધા અને કહ્યું તે માણસોને નહીં પણ દેવને જૂઠું કહ્યું છે, પવિત્ર આત્માને જૂઠું કહ્યું છે. જમીન પણ તારી, વેચ્યા પછી એના રૂપિયા પણ તારા, તો શા માટે તું જૂઠનો ઉપયોગ કરે છે? જમીન પણ તારી, એને વેચ્યા પછી એના રૂપિયા પણ તારા, તો પણ તું જૂઠું બોલે છે? પાઉલ પ્રેરિતે તો કહ્યું, જ્યારે તમે વાત કરો ત્યારે એકબીજાની આગળ જૂઠું ન બોલો, એકબીજાની આગળ જૂઠું ન બોલો. હવે જૂઠના શબ્દનો અનાન્યાએ ઉપયોગ કર્યો અને તે સમયની અંદર પરમેશ્વરની મહિમા ઉતરતી હતી અને પરમેશ્વરની મહિમા તે એ છે કે 40 વર્ષ કરતા પણ વધારે વયનો માણસ લંગડો ક્ષણભરમાં પિત્તર ને યોહાન પ્રાર્થના કરી સુનાઝારીના નામમાં ચાલતો થા ગુટ્ટીઓમાં જોડાવીને કુડીને ઉભો થયો. ત્યાં દેવની મહિમા ઉતરેલી હતી ને દેવની મહિમા ઉતરેલી તે સમયમાં અનાન્યાએ જૂઠનો ઉપયોગ કર્યો અને જેના કારણથી એ ભોંય પર પડીને મરણ પામ્યો. જ્યારે દેવની મહિમા ઉતરતી હોય મારા પ્રિયજનો, ક્યારે પણ આપણે જૂઠનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને આમ પણ તમારા જીવનની અંદર જૂઠનો ઉપયોગ કરવાનો નથી, જૂઠું બોલવાનું નથી. બાઇબલમાં લખેલું છે જૂઠો અને જૂઠાનો બાપ તે શેતાન છે. અને શા માટે એને સ્થાન આપણે આપવું જોઈએ? શા માટે આપણે માંડવારૂપી ઘરની અંદરથી મુખના અંદરથી શબ્દ કાઢીને જૂઠનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આ માંડવારૂપી ઘર શરીરની અંદર એ જૂઠનો સ્વભાવ અંદર આવે? શા માટે એને સ્થાન આપીએ? આખરે તે અનાન્યા પડીને મરણ પામ્યો. કફનમાં લતા લપેટ્યો જોવાનો હોય અને એને દાંતવા લઈ ગયા. થોડોક સમય 3 કલાક પછી એની પત્ની સફીરા પણ આવી. એને પણ પૂછ્યું, શું આટલી કિંમતે જ તમે આ ભોંય વેચી હતી? તેણે પણ આ જ પ્રમાણે કહ્યું, આટલી જ કિંમતે. તેણે તને કહ્યું કે હા એટલી જ કિંમતે. કલમ 9. ત્યારે પિતરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંને કેમ સંપ કર્યો છે? જો તારા વરને દાંતનારાઓના પગલા બારણે આવી પહોંચ્યા છે અને તેઓ તને પણ લઈ જશે. આખરે તે પણ પડીને મરણ પામી. બંને પતિ અને પત્ની પરંતુ જૂઠનો ઉપયોગ કર્યો જેના કારણથી તેઓ બંને મરણ પામ્યા. એનું એક જ કારણ કે દેવની મહિમા ઉતરતી હતી તે સમયે તેઓએ જૂઠું બોલ્યા. દાનનું જેને દાનનું વરદાન છે અને પ્રભુએ આપ્યું છે તો ઉદારતાથી આપવું જોઈએ. અને અહીંયા ઉદારતાને અનન્ય સફીરાએ ખોવી નાખી. ઉદારતાને અનન્ય સફીરાએ ખોવી નાખી. ખોટા ઉપાયથી આપવું તેનું પરિણામ આપે તો છે જ, એવું નથી કે નથી આપતા, આપે તો છે જ, પણ કેવી રીતે ખોટા ઉપાયથી આપે છે તો ખોટા ઉપાયનું પરિણામ અહીં આપણે જોઈ શકીએ છીએ. ક્યારે પણ ખોટા ઉપાયથી આપણે પગલું ભરવાનું નથી. અનન્ય સફીરાની જેમ ખોટા ઉપાયનો આપણે ઉપયોગ નથી આપવું તો નથી આપવાનું. જો આપવું છે તો આપવાનું, જો દાન કરે છે તેને ઉદારતાથી કરવું, એવું બાઇબલની અંદર લખેલું છે. અને સાથે એવું પણ લખેલું છે, પ્રભુનું વચન કહે છે, લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે. પ્રેરિતોનો કૃત્ય 20મો અધ્યાય અને 35મી કલમ. કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી? કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કહી બતાવ્યું છે. શબ્દ જોવાને લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે, એ પ્રભુ ઈસુનું વચન જે તેને પોતે કહ્યું છે એ તમારે યાદ રાખવું જોઈએ. બરાબર ધ્યાનથી જીવનમાં ઉતારજો. પ્રભુ ઈસુનું વચન જે તેણે પોતે કહ્યું છે. કોણે કહ્યું છે? પ્રભુ ઈસુએ પોતે કહ્યું છે, લેવા કરતા આપવામાં વધારે
धन्यता छे। लेवा करता आपवामा वधारे धन्यता छे। ए पोते प्रभु ईश्वरे कह्युं हतुं, ए याद राखवुं जोईए। जो आपणे याद नथी राखता, जो आपणे याद नथी राखता के लेवा करता आपवामा वधारे धन्यता छे, तो आपणे याद नथी राखता तो कोईक वखत आना संबंधी, दान संबंधी, दर्शन संबंधी आपणे गलत शब्दनो उपयोग करी भी शकीए छे, बोली भी नाखीए छे। एनुं एक ज कारण के वचन भूली गया होईए आपणे, वचन आपणने याद नहीं होईए, कां तो पछी बीजा कोईना भरवामां आवी गया होय के बीजाना करवाहटना शब्दोनी बीज आपणामां पड़ी गयेली होय, जेना कारणथी आपणे पण ते प्रकारनो व्यवहार करवानो शरूआत करी दईए छे। બાઇબલમાં સીધું લખેલું છે, લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે। સાથે જો તમે બાઇબલની અંદર ખોલી ખોલીને પરમેશ્વરના વચન જુઓ તો બાઇબલ કહે છે કે બરડના મોડે છીકી નો બાંધ, સીધું લખેલું છે, બરડના મોડે છીકી નો બાંધ। છીકીનો મતલબ કે માની લો કે બરડ છે, બરડ પોતાની ફરજ બજાવે છે, તો બરડ એક પ્રભુના સંત ભક્તને દર્શાવે છે। અગર માની લો કે એને છીંકી, એટલે કે જેમ બરડને આપણે પહેરાવી દઈએ છીએ પેલું કવર, તો કેવી રીતે ખાઈ શકે? પહેલો ટીમોથી તેનો 5:17 જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જે ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપાત્ર ગણવા, કેમ કે શાસ્ત્ર કહે છે કે પારે ફરનાર બરડને મોડે છીકીનો બાંધ અને મજૂરને પોતાની મજૂરી મરવી જોઈએ। મજૂરને પોતાની મજૂરી મરવી જોઈએ, તો જે તે મંડળીમાં તમે બેસતા હોય, ચર્ચમાં બેસતા હોય, ત્યાં પ્રભુનું ભજન કરતા હોય, તો ઈસુએ કહ્યું છે જો તમારો હાથ, સીધું લખેલું છે માથેની લખેલી સુવાર્તાની અંદર, તેને આપણે યાદ રાખવું જોઈએ વચનને। જો આપણો હાથ ઉદાર દિલથી આપે છે તો સીધું લખેલું છે પ્રભુનું વચન કહે છે, તમારો એક હાથ આપે તો બીજો હાથ ન જાણે। માથી લખેલી સુવાર્તા તેનો 6 જુઓ, 6 ત્રીજી કલમ, પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે। કલમ 4, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોના તારો બાપ તને તેનો બદલો આપશે। સીધું લખેલું છે, દાન ધર્મ કરે જમણો હાથ તો ડાબો હાથ પણ ન જાણે। માની લો કે ચર્ચની અંદર તમે બેઠેલા છો અને દાન લેવામાં આવે છે, તો તમારા બાજુમાં બેઠેલો વ્યક્તિ કે બાજુમાં બેઠેલી કોઈ બેન હોય, તો બેન જ્યારે કે એક દાન નાખે છે તો બાજુવાળી શું જાણે કે મેં શું કર્યું છે, કેટલું નાખ્યું છે? બસ પ્રભુ એના જીવનના પુસ્તકમાં નોંધશે, અને ઉડારતાથી તમે વાવ્યું છે, ઉડારતાથી તમે લણવાના પણ, એ પરમેશ્વરનું વચન છે। અને જો તમને એ દાનનું વરદાન છે અને પ્રભુએ તમને એ દાનનું વરદાન આપ્યું છે, તો ઉદારતાથી આપતા શીખી જાઓ કે જેથી તમે આશીર્વાદ પર આશીર્વાદ પામો। લૂકની લખેલી સુવાર્તા તેનો 6:38 કલમ, આપો ને તમને અપાશે, સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે, કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે। લખેલું છે જ્યારે આપણે આપીએ છીએ તો પરમેશ્વર જ્યારે આપે છે તો કેવી રીતે હલાવી હલાવીને, દબાવી દબાવીને ઉભરાતું એ આપણામાં ખોળામાં, આપણા ખોળામાં ઠાલવી દે છે। એ આશીર્વાદને મેળવવાનું એક મહત્વપૂર્ણ ભાગ છે। ઘણી વખત આપણે જ્યાં દાન
અને દશાંશની વાતો જોવા જઈએ તો જે પરમેશ્વરનું છે તે પરમેશ્વરને આપણે આપીએ, અને જ્યારે આપણે પરમેશ્વરનું છે એને આપણે અટકાવી દઈએ છીએ તો ઘણા લોકો એમાં દુર્બળ પણ છે, કેટલાક લોકો બીમાર પણ છે. એનું કારણ એ છે કે પરમેશ્વરને લૂંટવાની બાબતો કહેવાય, પરમેશ્વરને લૂંટવાની બાબતો કહેવાય. પરંતુ જે વિરોધ કરનારા લોકો છે તે જ્યારે સેવક આવી વાતો કરે તો તેઓ એવું વિચારે કે સેવક વિશ્વાસીને લૂંટે છે, મંડળીને લૂંટે છે. ના મારા પ્રિયજનો, એવું નથી હોતું. આ નાના વસ્તુ એવું છે જેનાથી આપણે સાવચેત બી થવાનું છે, સાવધાન બી થવાનું છે. અને અગર જો આપણે દાન કરીએ તો ઉદારતાથી કરવાનું પ્રભુએ કહ્યું છે, કોઈ બરજબરીથી કરવાનું કહ્યું નથી. અને સાથે બાઇબલની અંદર લખેલું છે પરમેશ્વરનું વચનને તમે જુઓ, કાર ઉંતાતની અંદર બહુ જ સુંદર બાબતો લખેલી છે. કાર ઉંતાન કારુણ્યનું પુસ્તક આપણે ખોલીએ. તમારી પાસે બાઇબલ છે, તમે બાઇબલ ખોલો અને પ્રભુના વચનને સમજીએ, શીખીએ. હું વાંચું છું પહેલો કારુણ્યનું પુસ્તક, તેનો 29મો અધ્યાય. હું તમારા માટે વાંચું છું 14મી કલમ. હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજી ખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ. અમારી પાસે જે કંઈ છે તે સર્વ તારી પાસેથી મળેલું છે, ને તારા પોતાના આપેલામાંથી જ અમે તને આપ્યું છે. આ પરમેશ્વર દિવ્ય શક્તિ આપે છે. આપણે કષ્ટમય શ્રમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, નોકરી કરીએ છીએ, એમાંથી જે કંઈ કમાય છે પ્રભુ આપણને મદદ કરે છે. અને આપણે એવું નથી કે આપણું પોતાનું પરમેશ્વરને આપીએ છીએ. આપણે તો પરમેશ્વરે જે આપણને આપ્યું એમાંથી, આપેલામાંથી પરમેશ્વરને આપણે આપીએ છીએ. પણ રાજી ખુશીથી જ્યારે એ અર્પણ કરવાને આપણે શક્તિમાન થઈએ, બહુ મહત્વનું છે રાજી ખુશીથી. અને રાજી ખુશીથી જ્યારે આપીએ છીએ ને ત્યારે પરમેશ્વરના આશીર્વાદોને આપણે મેળવીએ છીએ. ઇબ્રાહીમને જોઈએ, 10મો દશાંશનો ભાગ મલકી સદેકને તે આપે છે. 10મો દશાંશનો ભાગ યુદ્ધના મેદાનમાં, રણક્ષેત્રમાં યુદ્ધ કરીને ઇબ્રાહીમ વિજય મેળવીને આવે છે ત્યારે 10મો દશાંશનો ભાગ મલકી સદેક એ પરમેશ્વરને દર્શાવે છે. એ આ દશાંશનો ભાગ અર્પણ કરે છે. માલાખી પણ બહુ સારી વાત કહે છે, ભર્યા પૂર્યા ભંડારમાં લાવો, અન્ની છત્ર હે, ખાય જનાને હું ઢંકાવીશ. ભૌતિક અને આત્મિક આશીર્વાદ આપણે મેળવી શકીએ છીએ. પરંતુ આ દાન સંબંધી જોવા જાય તો સીધું રોમની મંડળીની અંદર પાઉલ પ્રેટે કહ્યું કે જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું, કચવાયા વગર, રાજી ખુશીથી, કોઈ દાબદબાણથી નહીં, ફરજિયાત નહીં, પણ રાજી ખુશીથી, કચવાયા વગર પ્રભુના રાજ્યને માટે આપણે કરીએ છીએ ત્યારે આપણે આશીર્વાદને આશીર્વાદ મેળવતા જઈએ છીએ. અને આ દાનની બાબતો દુનિયાભરની અંદર કઈ લોકો કરે છે, એનો મતલબ એવો બી નથી કે આપણે એના વિરુદ્ધમાં થઈએ. એવું બી નથી કે કોઈ સંતો ભક્તોને કે આપનાર વ્યક્તિને આપણે ચીતરીએ. તે પોતાના આશીર્વાદને મેળવવા માટે એમ કરતો હોય કે કરતી હોય, પણ તેને પણ આપણે રોકી દઈએ એ બી સારું નથી. કેમ કે જ્યારે રોકી લઈએ છીએ તેનો આશીર્વાદ રોકા જાય છે, અને આપણે તો આપણા આશીર્વાદને રોકીએ છીએ પણ તેનો પણ આપણે આશીર્વાદને રોકી લઈએ છીએ. પણ પ્રભુએ શું કહ્યું, લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે. એ પ્રભુ ઈસુના મુખમાંથી નીકળેલું વચન છે, તેને આપણે ધ્યાનમાં લઈએ. દાનનું વરદાનને આપણે ઉપયોગ કરીએ અને દાનના વરદાનને આપણે સમજીએ. પણ ખોટા ઉપાયથી આપવું તેનું પરિણામ ભયંકર છે, જેમ અનાન્યા સફીરાને આપણે જોયું. ખોટા ઉપાયથી આપણે ખોટો ઉપાયનો ઉપયોગ કરવાનો નથી, આશીર્વાદને આપણે મેળવવાનું છે.
ભૌતિક આશીર્વાદ મેળવીએ, આત્મિક આશીર્વાદ મેળવીએ અને જીવનમાં સફળ થઈએ. કેમ કે ઈસુ એવો પ્રભુ છે જે મરણ પામ્યો, દતાઈને પાછો ઉઠ્યો, મરેલામાંથી જીવતો થયેલો પ્રથમ જનિત છે, અંધકારના અધિકાર માટે આપણને છોડાવ્યા છે, એ પરમેશ્વર તેના પ્રિય પુત્રના રાજ્યમાં આપણને લાવ્યો છે. ત્યારે એ ઈસુ મરણમાંથી જીવતો થયેલો પ્રથમ જનિત છે, એ આપણને આ જે નાણાકીય બાબતો છે એનાથી પણ સાવચેત રહેવા, કેમ કે આજે આખી દુનિયા આની ઉપર ચાલી રહેલી છે અને એના પર માણસ તો બહુ ધ્યાન હોય છે, લક્ષ્ય હોય છે. બાઇબલમાં એવું પણ લખેલું છે, માણસ આખું જગત મેળવે પણ પોતાના આત્માને ખોઈ નાખે તો તેને 100 લાભ, કોઈ લાભ નહીં. માણસ આખું જગત મેળવી લે, પોતાના આત્માને ખોઈ નાખે તેથી તેને 100 લાભ. બીજી એક બાબત કે જે આપણને મળ્યું છે તેનાથી આપણે સંતોષી રહેવાનું છે, પણ જે ધનવાન થવાની ઈચ્છા રાખે છે તે પરીક્ષામાં, ફાંડામાં અને અધુકતીમાં ડૂબે છે અને સમસ્યા તેની જિંદગીને બરબાદ કરી નાખે છે. કેમ? ખોટા તરીકાનો આપણે ઉપયોગ કરીએ છીએ માટે. તો સર્વ પ્રકારના લોભથી દૂર રહેવું સર્વ પ્રકારનું પાપનું મૂળ છે. લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે, એનાથી દૂર રહેવું. અને જો દાનનું વરદાન પ્રભુએ તમને મને આપ્યું છે તો આપણે ઉદારતાથી પ્રભુના વચન આધારિત છે તો આપણે એ કરવાનું છે. અગર બાઇબલમાં લખેલા વચન આધારિત નથી તો આપણે નહીં કરીએ. પણ તમને ખબર છે કે બાઇબલની અંદર બધા વચનો લખેલા છે અને વચન લખેલા છે, વચન આધારિત આપણે કામ કરવું એમાં કોઈ ખોટું નથી. વચન આધારિત આપણે કામ કરીએ જેથી એ વચનનું આપણે પાલન પણ કરી શકીએ. સારું મારા પ્રિયજનો, આ જે વચન તમે સાંભળ્યા છે ને એ તો દાનનું વરદાન છે, કૃપાદાન છે. દાન કરે છે તેને ઉદારતાથી કરવું, જે પાઉલ પ્રેરિતે કહ્યું છે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, યેશુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. અમે તમારા આધીન થઈએ છીએ, તમારા વચનના આધીન થઈએ છીએ, પવિત્ર આત્માના આધીન થઈએ છીએ અને તમે જે આજ્ઞા આપી અને જીવન છે એના આધીન થઈએ છીએ. અમારું જીવન આત્મા મન સહિત આત્મા સમર્પણ કરીએ છીએ અને પ્રભુ દાનના વરદાન સંબંધી જે અત્યારે મેસેજ અને જે વચનો તારા લોકો સાંભળી રહ્યા છે અને સાંભળ્યું છે તેઓ દરેકને આશીર્વાદ આપો. અગર કમાઈ કમાઈને બોલ આવતા કાનું કા ખાઈ જતું હોય, કોઈ ઘરમાં બચત કે આશીર્વાદ ના દેખાતો હોય તો ખાઈ જનાને પ્રભુ તમે ઢમકાવો અને ઘરની અંદર પરિવારમાં ખૂબ આશીર્વાદ રેડાય અને પ્રભુ પરમેશ્વર દુઃખમાંથી, સંકટમાંથી, મુશ્કેલીમાંથી બહાર નીકળે અને ગરીબાઈનો શ્રાપ તૂટીને નષ્ટ થઈ જાય, મારી પ્રાર્થના છે રાજા. અને તારા આપેલા વચન આધારિત તારા લોકો ઉડાણતાથી આપતા શીખે, ખોટા ઉપાયથી નહીં, કચવાય વગર પ્રભુ પરમેશ્વર ખરા દિલથી ખુશીથી અર્પણ કરે, આપેલામાંથી આપે છે એ પણ સમજે અને જીવનમાં તો આગળ વધતા જાય. પ્રભુજી દરેક બેન ભાઈ દીકરા દીકરીઓને તારા હાથમાં સોંપું છું. મારા પ્રભુ કઈ એવા ઘરોની અંદર છે જે કષ્ટમય શ્રમ કરે છે, મહેનત કરે છે, કમાઈ કમાઈને લાવે છે પણ કાનું કા ખાઈ જતું રહે છે, એ ગરીબાઈનો શ્રાપ તારા લોકોને સતાવતો હોય. પ્રભુ મારી પ્રાર્થના છે દરેક ભાઈ બહેનો એમાંથી બહાર નીકળે અને આત્મિક બાબતોને સમજે અને ક્યારે પણ કોઈને ખોટી રીતે ચિતરે નહીં પરંતુ સમજદારીનો ઉપયોગ કરે અને ઉદાર દિલથી જે તે જગ્યા પર બેસીને પ્રભુ તારા લોકો ભજન કરતા હોય ત્યાં તમારા રાજ્યને માટે તો ખર્ચ કરે અને તે તારા જીવનના પુસ્તકમાં નોંધાય અને ખાઈ જનાને તમે ધમકાવો અને તારા લોકોની મહેનત, પરિશ્રમ અને મોનો પરસેવો ઉતારીને જે મહેનત કરે છે પ્રભુ એનું પ્રતિફળ તારા લોકો પ્રાપ્ત કરે અને જીવનમાં આગળ વધે, મારી પ્રાર્થના છે. ધન્યવાદ. તમે સાંભળ્યું છે તે બદલ તમારો પુષ્કર પુષ્કર આભાર. હાલેલુયા. દોરોની ચલાવ તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના યેશુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. The Light of Jesus Christ તમે ચેનલ જુઓ છો, જુઓ અને આશીર્વાદ પર આશીર્વાદ પામો. આમેન. ગોડ બ્લેસ યુ. તમને પ્રભુ આશીષ આપે. આમેન.